સ્વામિનારાયણ, આ જોબન પગીની મેળી છે. ભગવાન સ્વામિનારાયણે 1866માં દબાણ યજ્ઞ પ્રસંગે જોબન પગીને ઘોડે ઘોડે દર્શન દીધા. એ ભગવાનનો આશ્રિત થયો. દબાણથી અહીં આવતા હતા ત્યારે એને સંકલ્પ થયો કે હજી હું જાઉં અને મારો નાવલિયો નાથ ભગવાન સ્વામિનારાયણ મારી બેડી મેળીની બારીએ પગ લબડાવીને બેઠા હોય તો એને હું સર્વોપરી પુરુષોત્તમ નારાયણ માનું. એ વખતે ભગવાન સ્વામિનારાયણ જોબન પગીની ઈચ્છા પૂર્ણ કરવા માટે બીજા સ્વરૂપે અહીં આવ્યા અને જોબન પગી એના સાગરીતો સાથીઓ સાથે અહીં પહોંચે એ પહેલાં ભગવાન સ્વામિનારાયણ આ બારી ખોલી અને અહીંયા બેઠા હતા અને જોબન પગી અહીંયા જોયું તો એ ચોકમાં નાચવા માંડ્યા કે મારી મેળીએ બિરાજા ઘનશ્યામ, જીવનમાં રંગ લાગ્યો. આ રીતે અહીંયા મહારાજે દર્શન દીધેલા. પછી તો ઘણીવાર આ જોબન પગીની મેળીએ બેઠેલા. અહીંયા બાજુમાં એમનું ઘર છે. આ મેળી માત્ર મેળીનો આ એક પાઠ છે. આ મેળી છે એ અહીંની ભેગા આવા ચાર ઉભાવશ્રીના આઠ માળ છે. મોટો ચોક છે. એટલે જોબન પગીની મેળીએ મહારાજ અહીં બહુ વાર રહેલા. જ્યારે 1870માં એને રંગોત્સવ કરાવવાની બહુ ભાવના હતી, પણ મોટીબા લાડુબાના ભાવને વશ થઈને ભગવાન સ્વામિનારાયણને ગઢપુરમાં રંગોત્સવ કરવા રોકાવું પડ્યું. પરંતુ અહીંયા આવેલા બધા ભક્તો વાટ જોતા હતા. મહારાજ રંગોત્સવ પૂર્ણ બીજા દિવસે મારતે ઘોડે અહીં આવ્યા, સઠ્ઠે પહોંચ્યા અને હાથમે ભગવાન સ્વામિનારાયણને આ મેળીથી ગુલાલોની ફાંટો ભરી ભરીને બધાને રંગ્યા હતા. ત્યારથી સંપ્રદાયમાં રંગસપ્તમી કહેવાની. એ રંગસપ્તમીનો આરંભ રંગોત્સવ અહીંથી થયો અને અહીંથી કરેલો એટલે રંગસપ્તમી કહેવાય છે. અને અહીં સ્નાન કરી અને ભગવાન સ્વામિનારાયણ પછી સામે આ જે બસ સ્ટેશન છે એની પાછળ સુંદરજીભાઈ અને ભાઈનો કૂવો છે ત્યાં સ્નાન કરવા ગયેલા. એ પ્રસાદીના રંગોત્સવના કપડાઓ શોભન પગીને અને સુંદર પગીને આપેલા, જે આજે અક્ષરભુવનમાં દર્શન દે છે. જય સ્વામિનારાયણ. બાપાની મેળી છે આ જોબન બાપાની મેળી છે. જોબન બાપાના પિતાનું નામ હતું ભાયા બાપા, જો એટલે જોબન ભાયા કહેવાતા. એના ફાધરનું નામ હતું. મૂળ વાઘેલા દરબારો એના વંશજો. એ જોબન બાપાને બે દીકરા, જગમાલભાઈ અને અમરસિંહભાઈ. એમાં જગમાલભાઈના ચતુરભાઈના માવાભાઈના નાણભાઈ. એટલે જે ચતુરભાઈ થયા એ ચતુરભાઈના દીકરા ભૂપતભાઈ, અમરસિંહભાઈ ફરીને પાછી હાથમી પેઢી અમરસિંહભાઈ આવ્યા. પછી અમરસિંહભાઈના ભૂપતભાઈ, ભૂપતભાઈના આ કેતનભાઈ અને કેતનભાઈનો આ આયુષ્યમાન આયુષ. આ જોબન પગીની દસમી પેઢીએ છે અને હજી બધા માથા હાટે સત્સંગ રાખે છે. વડતાલના મંદિરની કોઈ કાંકરી ખેરવવા આપે, આવે દીકરો અહીંયા પગ દે, તો આ જોબન પગી અને પગી પરિવારના જોબન પગીએ લેખ લખી દીધેલો છે કે અમારા વંશજો જીવતા હશે ત્યાં સુધી આ મંદિરની કાંકરી નહીં ખરવા દે, ખરશે તો પહેલાં અમારા વંશજોના માથા હેઠા પડશે, પછી કોઈ દીકરો અહીં પ્રવેશ કરશે. આજે દસમી પેઢીએ એટલો માથા હાટે સત્સંગ ને મંદિરનો પક્ષ રાખે છે. એવા આ બધા મુક્તોને વંદન. જય સ્વામિનારાયણ. આ જોબન પગીની મેળી એના ત્રણ ખંડ છે. જ્યારે જોબન પગીની ચાર ભાઈઓ હતા ત્યારે આવા છ ખંડો હતા. એમાં બીજા ત્રણ ખંડોમાં અત્યારે આ નવા મકાનનું નિર્માણ થયું. પરંતુ જોબન પગીની મેળી આટલી લાંબી, એટલો વિશાળ ચોક હતો. એટલે આ ચોકમાં મહારાજે મુક્તાનંદ સ્વામીએ નૃત્ય લઈને કીર્તન કરેલું અને મુક્તાનંદ સ્વામીને જે 12 વરદાન આપેલા એ બધી ઐતિહાસિક ઘટનાઓ આ ચોકમાં ઘટેલી. આ ચોકમાં પંક્તિઓ પડેલી, અહીં રંગે રમેલા, અહીં રાસે રમેલા, સભા ભરેલી અને વચનામૃતના પાન કરાવેલા, એવું આ પરમ પ્રસાદીનું અતિ ઐતિહાસિક સ્થાન છે. વડતાલ ધામ ફૂલવાડી એ રહી ડોળો આંબાની ડાળ, વડતાલ ધામ ફૂલવાડી એ રહી ડોળો આંબાની ડાળ, હે વડતાલ ધામ ફૂલવાડી એ રહી ડોળો આંબાની ડાળ, વડતાલ ધામ ફૂલવાડી એ રહી ડોળો આંબાની ડાળ, હે બાંધો આંબલિયા ડાળ કે વાલો મારો નીચે હી ડોળો આંબાની ડાળ, વડતાલ ધામ ફૂલવાડી એ રહી ડોળો આંબાની.